હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કાચી સેન્ડવિચ. તો કાચી સેન્ડવિચ કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે. આપણે આ 4 નંગ બ્રેડ લીધી છે. 2 આપણે શેજવાનવાળી બનાવશું, શેજવાન ચટણી આવે ને એ. 1 આપણે શેજવાનવાળી બનાવશું ને 1 આપણે પેલી સાદી બનાવશું. તો પહેલાં છે ને આની કિનારી કાઢી નાખવાની આપણે. એ રીતે આપણે બધી તૈયાર કરી લઈએ. ચારે ચાર મેં થોડીક મોટી સાઈડની બ્રેડ લીધેલી છે. આ 4 આપણે તૈયાર કરી લીધી છે. હવે આપણે એમાં આ મેં ગ્રીન ચટણી લીધી છે. ધાણા, મરચાં અને લસણ ને લીંબુ, ખાંડ ને મીઠું એવી રીતે મેં બનાવેલી છે. નાનો વિડીયો પણ તમને મળી જાય મારી ચેનલમાં. ને આ છે કેચઅપ. ના આ એક મેં ઉપર નાખવા માટે ચાટ મસાલો, મરી પાવડર અને શેકેલે જીરાનો પાવડર એવી રીતે મેં બનાવેલું છે. આ ઉપર નાખવા માટે ને આ તો શેજવાન ચટણી છે, એ તો તૈયાર જ મળે છે. આ આપણે કેપ્સિકમ મરચાં લીધા છે એને મેં આવી રીતે કટ કરી લીધેલા છે. આ ટમેટાં પણ એવી જ રીતે કટ કર્યા છે ગોળ ગોળ. ને આ છે બાફેલા બટેકા, એને પણ આવી રીતે કટ કરી લેવાના. ને આ છે કાકડી. બધું આવી રીતે ગોળ ગોળ કટ કરવાનું. એટલું તૈયાર કરીને તમે રાખી દેશો, પછી તમારે સર્વ કરવાની દીધી એટલે વાર નહીં લાગે તમારે. પણ ચટણી મિક્સ કરીને આપણે લગાવશું. આ કેચઅપ અને ચટણી ગ્રીન એ બે મેં મિક્સ કરી દીધું. આવી રીતે થોડુંક સરખું લગાવવાનું એટલે સારું લાગે એમ. થોડોક મસાલો જરાક જ નાખવાનો, બહુ નહીં. આપણે આ બટેકાની સ્લાઇસ રાખી દઈશું. એ જ રીતે આપણે ટમેટા પણ મૂકશું. અને કેપ્સિકમ રીતના ઉપર આપણે મસાલો ભભરાવવાનો. આની ઉપર થોડોક સરખો ભભરાવવાનો એટલે ટેસ્ટ સારો લાગે એમ. પાછી આપણે બ્રેડની સ્લાઇસ લઈશું. એમાં પણ આવી રીતે આપણે ચટણી અને કેચઅપ લગાવી દઈશું. થોડોક વધારે છે લગાવવાનો. આની ઉપર રાખી દઈશ. હવે આપણે બીજી પણ એવી જ રીતે તૈયાર કરી લઈશું. એની ઉપર આપણે શેજવાન ચટણી લગાવશું. આ થોડીક તીખી નામ સ્ટ્રોંગ બનાવશું. આપણે ટમેટા રાખશું. કેપ્સિકમ આમાં આપણે કાકડી મૂકશું. આમાં આપણે કાકડી નહીં મૂકવાની, આમાં આપણે કાકડી રાખશું એટલે બંને અલગ અલગ. ને આ બટાકું આપણે ગ્રીન ચટણી જ ખાલી લગાવશું ઉપર.
કાકડી પણ વધારે થોડી. ને આ મેં બહુ તીખી નથી બનાવી, મોરા મરચા આવે ને એ જ લીધેલા છે. આની ઉપર પહેલાં મસાલો ભભરાવી દેવાનો. પાછી આપણે આ સ્લાઇસ મૂકી દઈશું બ્રેડનું. અને મેં કટ કરી નાખ્યું હતું પણ આ ઉપર વધી છે એટલે એટલું રહી ગયું છે. હવે એને આપણે કટ કરીશું. કોઈ થોડોક આપણે મસાલો ભભરાવશું ઉપરથી સેજ. તૈયાર છે આપણી કાચી સેન્ડવીચ. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.